સલામ ઠોકતી પણ જોઈ હશે, પરંતુ તમે પોલીસને માર ખાતી જોઈ છે. આજની કહાનીમાં પોલીસને માર પડે છે અને આ માર એવો કે માથા ફાડી નાખે તેવો. જોઈએ માર ખાતી પોલીસ. ફરિયાદી પોલીસ, આરોપી પોલીસ, માર ખાનાર પોલીસ, મારનાર પોલીસ અને તપાસ કરનાર પણ પોલીસ. આ કહાનીમાં ચારે બાજુ પોલીસ જ પોલીસ છે. સામાન્ય લોકોના ઝઘડા થતા હોય છે, પરંતુ આ કહાનીમાં પોલીસને માર પડી રહ્યો છે, તે પણ માથા ફાડી નાખે તેવો માર. આવા ઝઘડા ભાગ્યે જ સામે આવે છે. પોલીસ વર્સેસ પોલીસનો ઝઘડો, પાર્કિંગ નો ઝઘડો, પોલીસ સ્ટેશન સુધી. એક પોલીસને માર પડ્યો, એક પોલીસે માર ખાધો. જી હા, મૂળ કહાની આવી છે. તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા દ્રશ્યો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ભજવાયા છે. અહીં ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં બે પોલીસ પરિવાર વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. જે પોલીસ કર્મચારી વચ્ચે માથાકૂટ થઈ છે તેની ઓળખ કરી લઈએ. પોલીસ કર્મચારી નંબર 1 ગાયત્રીબેન પરમાર, મહિલા પોલીસ સ્ટેશન અમદાવાદ. પોલીસ કર્મચારી નંબર 2 દશરથ નાણાવટી, હેડ કોન્સ્ટેબલ અમદાવાદ, માણસા પોલીસ સ્ટેશન. આ બંને પોલીસ કર્મચારી વચ્ચે બબાલ થઈ. શરૂઆત ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે થઈ અને માથાકૂટનો આ મુદ્દો મોતના હુમલા સુધી પહોંચી ગયો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ આ છે ગાયત્રીબેન પરમાર અને તેની સાથે જોવા મળતા આ છે તેના બહેન. ગઈકાલે નાણાવટિયા બંને બહેનો હુમલો કર્યો અને આજે હોસ્પિટલમાં સારવાર લેવાનો વખત આવ્યો. એક ઘટનામાં બે ફરિયાદી, એક ઘટનામાં બે આરોપી. પૂરી ઘટનામાં બંને તરફથી પોલીસ ફરિયાદ થઈ છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ છે દશરથ નાણાવટી. તેનો હુમલો કર્યો છતાં પણ નાણાવટીએ ગીતા, ગાયત્રી, સંગીતા અને કોકિલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યારે જેને માર પડ્યો છે તે ગાયત્રી બહેને પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજી તરફ આ મારામારીમાં દશરથભાઈને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું, જેના આધારે પોલીસે બંનેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મન મંદિર સોસાયટીમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા બંને સામસામે ફરિયાદો નોંધવાની કાર્યવાહી હાલ ચાલુ છે. પાર્કિંગ બાબતે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયેલો છે અને બંને પોલીસ કર્મચારી છે. સામેવાળા લોકરક્ષક છે અને એક ફરિયાદી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે. આગળ ગુનો દાખલ કરી પોલીસ તપાસ ચાલુ છે. બંને પક્ષે ઈજા પહોંચેલી છે જે બાબતે તપાસ ચાલુ છે. એક પક્ષે 2 લોકોને અને એક પક્ષે 1 વ્યક્તિને ઈજા પહોંચેલી છે. પૂરી ઘટનામાં દશરથ નાણાવટીને સાંભળી તે શું કહે છે? તેને બહુ ઈજા થઈ નથી, પરંતુ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સવારે મારે નોકરી જવાનું હતું. 11 વાગ્યાના ટાઈમે નોકરી જવા માટે હું નીકળ્યો હતો. 10:30 પહેલા મારા પડોશીનું જે મકાન છે રિનોવેશન થાય છે, તો ગાડી મારા ઘરની બાજુમાં મેં મૂકેલી હતી. તો એમને કીધું કે ભાઈ ગાડી સામેની સાઈડે મૂકી દો. મેં સાહેબ મારી ગાડી સામેની સાઈડે મૂકી 22 નંબરના ઘરની બાજુમાં. તો 21 નંબરવાળાએ હું એ મૂકીને ત્યાં ગયો. મારે નોકરી જોઈતી, 11 વાગે કપડાં બદલતો હતો. એટલે આ ભાઈ 21 નંબરવાળી ગંદી ગાળો બોલતી હતી કાંઈ. મારી મિસિસને મારી ટેણીઓને કહે પપ્પા ગાળો બોલે. મેં કહ્યું બોલવા દે ભાઈ, મારે જવું છે ને માથાકૂટ ના કરવા, એટલે બોલાવા દે. એમ કે આ સાહેબ માથાકૂટ એને ગાળો બોલી. એ દરમિયાન મારે નીકળવાનો ટાઈમ થયો હતો, હું નીકળતો હતો. એ દરમિયાન મારી મિસિસ બહાર પોતું કરતાં કરતાં બહાર ગઈ, તો આ લોકોએ મારી મિસિસ સાથે માથાકૂટ ચાલુ કરી. માથાકૂટ ચાલુ કર્યો એટલે સાહેબ એને માથાના બાલ પકડ્યા હતા. મેં બહાર નીકળવાનું મેં જોયું તો એના માથાના બાલ પકડ્યા હતા એને સાહેબ. હું સાહેબ છોડાવવા માટે વચ્ચે પડ્યો. 3 જણા એટલી હદે સાહેબ એના બાલ પકડ્યા હતા. મારા ઘરે સીસીટીવી ફૂટેજ છે સાહેબ, ફૂટેજ બી જોઈ શકો છો આપ. અને જે બેન છે ને એની એક છોકરી એલઆરમાં નોકરી કરે છે, સંગીતા કરીને છે. એ 3 થઈને સાહેબ આના મંડી પડ્યા. મને સાહેબ લાકડીથી માર માર્યો છે.
મારા ઘરના દરવાજા ઉપર આવીને અને મને લાકડી મારી સાહેબ હાથ ઉપર, મને ડાબા હાથે ફ્રેક્ચર છે, એલ્બો બી ફ્રેક્ચર હોય એવું લાગે છે સાહેબ. પછી હું દવા, હું સાહેબ માણસા પોલીસ સ્ટેશનમાં નોકરી કરું છું. કહાનીમાં હવે આપણે વધવિક ફરિયાદીને સાંભળીએ, તે શું કહે છે. આજે મહિલા પોલીસ ગાયત્રીના પિતા, તેનું શું કહેવું છે તે પણ જાણીએ. ઘટનામાં તો એવું બન્યું હતું કે હું અને મારી મિસિસ બંને જવાના હતા ગામ ગામડે, અને બેબી બંને નોકરી જવાની હતી. એમાં સ્કૂટી બેબી જે પોલીસમાં નોકરી કરે છે નાની બેબી, સ્કૂટી કાઢવાની તૈયારી કરી તો રસ્તો એમ મળતો નહોતો. હા, મેં ગાડી પાર્ક કરેલી હતી 19 વાળાએ, તો એનો રસ્તો મળતો નહોતો. મારી મિસિસે કહ્યું કે ભાઈ અમને રસ્તો આપો ને જવાનો. પછી એ ઉલટા ઉલટા જવાબો ને ગાળો દેવા માંડે એના ઘેરના. પછી એના છોકરો અને એનો હસબન્ડ એ બંને ધોકા લઈને બહાર આવ્યા, સીધા મારી બેબી હતી એના ઉપર તૂટી પડ્યા. જો કે મર્ડર જ કરવાનું છે એ રીતે તૂટી પડ્યા, કે માથા પર જ માર્યું. જો બીજા ભાગે માર્યું હોત તો આપણને એમ થાય કે થોડું વાગશે, પણ માથા પર માર્યું કે એને ખોપડી ચીરી નાખવાની એનો વિચાર હતો. જો પોલીસ ખાતામાં આવો જ માણસ હશે તો પોલીસ ખાતાનું બદનામ જ છે. અને આવા ખાતાને એકચ્યુઅલી પોલીસ ખાતા જાણ કરીને ડિસમિસ કરવો જોઈએ. બેબી પોલીસ ખાતામાં, નાની બેબી સાહીબાગ. શું પોલીસ આવી હોય? અહીં એક પુરુષે મહિલા પોલીસ પર હુમલો કર્યો છે. આ હુમલામાં બે મહિલા ઘવાય છે. તમે વિચાર કરો કે એક પોલીસ કેવો ઘાતકીય છે, એક મહિલા પર મોતનો હુમલો કર્યો. હુમલો કરતા પહેલા ને તેણે ખાખીનો વિચાર કર્યો. આવા ખાખીના રક્ષકો શું કામના જે ખુદ ખાખી પર જ હુમલા કરે. આ કહાનીમાં પોલીસ ફરિયાદી, આરોપી અને તપાસ અધિકારી બધા એક જ વેલાના તુંબડા છે, માટે તપાસની ગતિ કઈ તરફ જાય તે નક્કી ન કરી શકાય. ક્રિમિનલ માટે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.